કાંકરેજ તાલુકાની બનાસ નદીમાંથી રેતી ખનન ઉપર રોયલ્ટી વગરના વાહનો ઉપર શિયોરી પોલીસે લાલ આંખ કરી છે, જેમાં કાંકરેજ તાલુકાની બનાસ નદીમાંથી રેતી ખનન કરતા ભૂમાફિયાઓ રોયલ્ટીની ચોરી કરવા માટે જાણીતા છે અને હવે તેમની ખેર નથી. કાંકરેજ તાલુકાના મુખ્યમથક શિયોરી ખાતે નવા પીએસઆઈ શ્રી એચ એલ જોશીની એન્ટ્રી થતાં જ ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે એક ટર્બો ડમ્પર તથા ટ્રેક્ટરને શિયોરી પોલીસે ઝડપી પાડ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે અગાઉ પણ આવા રેતી ભરીને જતા વાહનોની તપાસ કરીને પાસ પરમિટ તેમજ રોયલ્ટી વગરના વાહનો ઉપર સખ્ત કાર્યવાહી કરીને રિપોર્ટ પાલનપુર ભૂસ્તર વિભાગમાં મોકલી આપી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. હવે બનાસ નદીના પટમાં રાત દિવસ મોટા પ્રમાણમાં રેતી ખનન ઉપર પોલીસ અને ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે હવે લીજ ધારકો અને વાહન ચાલકો અને રોયલ્ટી ભર્યા વગર જતા તમામ વાહનો ઉપર કડક કાર્યવાહી કરી શિયોરી પોલીસ દ્વારા દંડકીય અને શિક્ષાત્મક પગલાં લેતા અડકંપ મચી જવા પામ્યો છે.